નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં. સૌથી પહેલો પ્રશ્ન છે, વિશ્વ સંસ્કૃત દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ સંસ્કૃત દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ થશે 15 ઓગસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, અહીંયા જોઈએ આપણે, ચાંપાનેરને કયા વર્ષે યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો હતો? ચાંપાનેરને કયા વર્ષે યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો હતો? જવાબ થશે મિત્રો, વિકલ્પ એ 2004માં. ચાંપાનેરને યુનેસ્કોએ વર્ષ 2004માં વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મિત્રો આપ્યો હતો, અને ચાંપાનેર યુનેસ્કોનો દરજ્જો મેળવનાર ગુજરાતની પ્રથમ સાઇટ છે. મિત્રો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, યાદ રાખજો કે ચાંપાનેર એ યુનેસ્કોનો દરજ્જો મેળવનાર ગુજરાતની કેટલામી સાઇટ છે? તો સૌ પ્રથમ સાઇટ છે, એટલે કે પહેલી સાઇટ છે. આગળનો પ્રશ્ન મિત્રો અહીંયા જોઈએ, વર્ષ 2019માં કયા ખેલાડીને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે? વર્ષ 2019માં કયા ખેલાડીને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે? સાચો જવાબ થશે મિત્રો, વિકલ્પ એ બજરંગ પુનિયા, કે જેઓ પોતે રેસલર છે, તેમને રાજીવ ગાંધી ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, શરણાઈના સુર વાર્તા સંગ્રહ કયા સાહિત્યકારનો છે? શરણાઈના સુર વાર્તા સંગ્રહ એ કયા સાહિત્યકારનો છે? જવાબ થશે વિકલ્પ બી ચુનીલાલ મડિયા. ચુનીલાલ મડિયા વિશે મિત્રો વધુ માહિતી આપણે મેળવીએ તો, ચુનીલાલ કાલિદાસ મડિયાનો જન્મ રાજકોટના ધોરાજી ખાતે થયો હતો. તેમના ઉપનામો અહીંયા મિત્રો જોઈએ તો, ચુનીલાલ કાલિદાસ મડિયાના ઉપનામોની અંદર અખો રૂપેરો, કુલેન્દુ, મિત્રો આ કુલેન્દુ ઉપનામ એમનું અવારનવાર પરીક્ષાની અંદર પણ પૂછાયેલું છે, યાદ રાખજો. ત્યાર પછી છે વક્રગતિ અને વિરંચી, તમામ ચુનીલાલ કાલિદાસ મડિયાના મિત્રો ઉપનામ છે. ત્યાર પછી મિત્રો, તેમની પ્રથમ વાર્તા સોમાસી એ કુમાર માસિકની અંદર છપાઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો અહીંયા જોઈએ, ખાલી જગ્યા હી બી એબલ ટુ ફિનિશ ધીસ પ્રોજેક્ટ. ખાલી જગ્યા હી બી એબલ ટુ ફિનિશ ધીસ પ્રોજેક્ટ. જવાબ થશે મિત્રો, હાર્ડલી વિલ. હાર્ડલી વિલ હી બી એબલ ટુ ફિનિશ ધીસ પ્રોજેક્ટ. આગળના પ્રશ્નની મિત્રો ચર્ચા કરીએ તો, એ આરના પિતા છે, વી એનો ભાઈ છે અને ડી આરનો ભાઈ છે. ફરીથી મિત્રો અહીંયા સમજીશું, એ આરના પિતા છે, વી એનો ભાઈ છે, ડી આરનો ભાઈ છે. જો આઈ એના પિતા હોય તો ડી અને વી વચ્ચેનો સંબંધ મિત્રો શું થાય? તો ડી અને વી વચ્ચેનો સંબંધ મિત્રો શું થાય? ભાઈ અને નાના ભાઈનો, ભત્રીજા અને કાકા, પુત્ર અને પિતા, કે એક પણ નહીં? જવાબ થશે મિત્રો અહીંયા સાચો, વિકલ્પ બી ભત્રીજો અને કાકાનો. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, ભારતીય બંધારણનો કયો ભાગ મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે? ભારતીય બંધારણનો કયો ભાગ મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે? જવાબ થશે મિત્રો અહીંયા, વિકલ્પ સી ભાગ 3. મેગ્ના કાર્ટા એટલે મહાન દસ્તાવેજ. વર્ષ 1215માં ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમે મેગ્ના કાર્ટા પર હસ્તાક્ષર કર્યા હતા. ભાગ 3માં આપવામાં આવેલા મૂળભૂત અધિકારો આપવા સરકાર બંધાયેલી છે. જો મૂળભૂત અધિકારો ન મળે તો અનુચ્છેદ 32 મુજબ સુપ્રીમ કોર્ટ તેમજ અનુચ્છેદ 226 મુજબ હાઈકોર્ટની અંદર રીટ દાખલ કરી શકે છે. તો મિત્રો, આ પ્રશ્ન પરથી આપણને આટલી માહિતી મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા જોઈએ તો, નીચેનામાંથી કયું નૃત્ય પુરુષ પ્રધાન છે? મિત્રો, નીચેનામાંથી કયું નૃત્ય એ પુરુષ પ્રધાન છે? જવાબ થશે વિકલ્પ બી ગરબી એ નૃત્ય પુરુષ પ્રધાન છે. ગરબી એ
પુરુષો દ્વારા થતું સંઘ નૃત્ય છે મિત્રો. સંઘ નૃત્ય મિત્રોના બે જ પ્રકાર, ગરબો અને ગરબી, આ બંને સંઘ નૃત્યના જ પ્રકાર છે. ગરબો મોટાભાગે સ્ત્રીઓ ગાય છે, ક્યારેક પુરુષો પણ એની અંદર જોડાતા હોય છે, જ્યારે ગરબી એ પુરુષો ગાય છે. માટે જવાબ આવશે મિત્રો અહીંયા ગરબી. નેક્સ્ટ અહીંયા જોઈએ, તેના સેવન કાજ સંઘ વસવા મારે જવું સર્વથા. તેના સેવન કાજ સંઘ વસવા મારે જવું સર્વથા. મિત્રો છંદ ઓળખાવો, સાચો જવાબ થશે વિકલ્પ બી, શાર્દુલ વિક્રીડિત. શાર્દુલ વિક્રીડિતની અંદર મિત્રો વાત કરીએ આપણે તો અક્ષર એના થશે 19. બંધારણ છે શાર્દુલ વિક્રીડિતનું મસજ સ તત ગા, મસજ સ તત ગા, અને યતિ 7 અને 12 અક્ષરે આવે છે. દસમો પ્રશ્ન, 5મી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી? મિત્રો નીચેનામાંથી વલ્લભી રાજ્યની સ્થાપના 5મી સદીની અંદર કોણે કરી હતી? જવાબ થશે વિકલ્પ એ, સેનાપતિ ભટ્ટાક. નેક્સ્ટ ક્વેશ્ચન, આવર્ત કોષ્ટકમાં 12મું તત્વ કયું છે? આવર્ત કોષ્ટકમાં 12મું તત્વ કયું? જવાબ થશે વિકલ્પ બી, મેગ્નેશિયમ એ આવર્ત કોષ્ટકની અંદર 12મું તત્વ છે, જેની સંજ્ઞા થશે Mg. એલ્યુમિનિયમ છે એ 13મું તત્વ છે, સિલિકોન 14મું તત્વ, અને નિયોન એ મિત્રો 10મું તત્વ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અલંકાર ઓળખાવો, દેવોના ધાન જેવું હૈયું જાણે હિમાલય. સાચો જવાબ થશે મિત્રો વિકલ્પ બી, ઉત્પ્રેક્ષા. મિત્રો આપણે જાણીએ છીએ કે અલંકારની અંદર જો જાણે રખે શકે આવે તો એ અલંકાર એ ઉત્પ્રેક્ષા પ્રકારનો અલંકાર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, પક્ષ પલટા વિરોધી કાનૂન કેટલામાં બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં દાખલ કરવામાં આવ્યો? સાચો જવાબ થશે વિકલ્પ સી, 52મા સુધારા. મિત્રો પ્રશ્નની વધુ વાત કરીએ તો રાજીવ ગાંધીની સરકારે 52મા બંધારણીય સુધારા 1985 દ્વારા પક્ષ પલટા વિરોધી કાનૂનને બંધારણમાં 10મા પરિશિષ્ટમાં સ્થાન આપ્યું હતું. 14મો પ્રશ્ન છે, કલેક્ટરનું પદ કોના સમયમાં શરૂ કરવામાં આવ્યું હતું? કલેક્ટરનું પદ નીચેનામાંથી કોના સમયમાં શરૂ કરવામાં આવ્યું હતું? જવાબ થશે મિત્રો અહીંયા વિકલ્પ બી, વોરન હેસ્ટિંગ્સના સમયની અંદર કલેક્ટરનું પદ છે એ મિત્રો શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, તારંગા પર્વત પર આવેલું અજિતનાથ દેરાસર કયા શાસકના સમયનું છે? તો સાચો જવાબ થશે વિકલ્પ ડી, કુમારપાળ. કુમારપાળ વિશે મિત્રો વધુ માહિતી અહીંયા મેળવીએ આપણે તો સોલંકી વંશના કુમારપાળને ગુજરાતના અશોક તરીકે પણ મિત્રો ઓળખવામાં આવે છે. કોને? કુમારપાળને. કુમારપાળે વ્યાકરણ વિષયક ઘણ દર્પણ ગ્રંથ પણ લખ્યો છે. ત્યાર પછી કુમારપાળે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. અણહિલવાડ પાટણમાં કુમારપાળેશ્વર નામનું શિવનું મંદિર પણ મિત્રો કુમારપાળે બંધાવેલ છે. નેક્સ્ટ, કલાગુરુ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો કલાગુરુ તરીકે રવિશંકર રાવરને ઓળખવામાં આવે છે. રવિશંકર રાવર જેઓ પોતે ચિત્રકાર હતા, અને રવિશંકર રાવરનો જન્મ 1892ની અંદર મિત્રો ભાવનગર જિલ્લામાં થયો હતો. રવિશંકર રાવરનું મિત્રો જો કોઈ સૌથી મોટું યોગદાન હોય તો એ છે કે કુમાર માસિકની મિત્રો એમણે શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓએ અમદાવાદની અંદર ગુજરાત કલા સંઘની પણ શરૂઆત કરી, અનેક લોકોને ચિત્રકાર તરીકેની તાલીમ આપી હતી, અને એટલા માટે જ મિત્રો રવિશંકર રાવરને કલાગુરુ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ધેર વેર 7 ખાલી જગ્યા કમ્પ્લીટ એગ્રીમેન્ટ. જવાબ થશે વિકલ્પ બી, ઇન. ધેર વેર 7 ઇન કમ્પ્લીટ એગ્રીમેન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના શબ્દોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ પસંદ કરો.
નીચેના શબ્દોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ પસંદ કરો. જવાબ થશે વિકલ્પ સી, રશિયા. તો મિત્રો સાચી જોડણી એની થશે રશિયા. સોરઠી બોલી કયા જિલ્લામાં બોલાતી હોય છે? સોરઠી બોલી કયા જિલ્લામાં બોલાતી હોય છે? જવાબ થશે મિત્રો વિકલ્પ ડી, આપેલા તમામ. જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ તમામ જિલ્લાઓની અંદર મિત્રો સોરઠી બોલી છે એ બોલાતી હોય છે. મિત્રો વિડીયોનો સૌથી છેલ્લો પ્રશ્ન, પ્રથમ લોકસભાની રચના મિત્રો ક્યારે કરવામાં આવી હતી? પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી? જવાબ થશે વિકલ્પ ડી, 1952માં. હવે મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્ન, આ પ્રશ્નનો જવાબ મિત્રો આપે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને અચૂક જણાવવાનો છે. તો મિત્રો આજનો પ્રશ્ન શું છે અહીંયા જોઈ લઈએ. પ્રશ્ન છે મિત્રો, મૌર્ય વંશની સ્થાપના કોણે કરી હતી? પ્રશ્ન ફરી રિપીટ કરું છું, મૌર્ય વંશની સ્થાપના કોણે કરી હતી? મિત્રો પ્રશ્નનો જવાબ છે એ સત્વરે કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવશો. જો વિડીયો મિત્રો પસંદ આવ્યો હોય તો મિત્રો સાથે શેર કરજો, લાઇક કરજો અને જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી મિત્રો આવનાર નોટિફિકેશન આપના સુધી પહોંચી રહે અને આપ આપની તૈયારીની અંદર ખૂબ જ વધારો કરી શકો.